કોમર્સ ની અંદર આપણે ગયા પીરિયડ ની અંદર ભાગીદારીનું પુનર્ગઠન એની વાત કરતા હતા. પુનર્ગઠનના સંજોગો કયા કયા હોય, બરાબર? જ્યારે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય, કોઈ ભાગીદાર પેઢીમાંથી રાજીનામું આપે, એવા જુદા જુદા સંજોગોની અંદર ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય છે ત્યારે નફા નુકસાનનું પ્રમાણ શું થાય છે, બદલાય છે. એટલે એ જે તારીખે ભાગીદારીનું જ્યારે પુનર્ગઠન થાય, એટલે કે ભાગીદારી પેઢીની ફરીથી રચના થાય, બરાબર, ફરીથી ભાગીદારી પેઢી, કારણ કે કોઈ એક ભાગીદાર જાય એટલે નવા ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ શું થાય, બદલાય. કારણ કે જૂનો ભાગીદાર જાય એટલે એના ભાગનો જે નફો હોય એ જૂના ભાગીદારોને આપી દેવો પડે, બરાબર. તો પુનર્ગઠન થાય ત્યારે જે તારીખે પુનર્ગઠન થાય એ દિવસે જે મિલકતની કિંમત હોય એ મિલકતની કિંમતમાં વધારો થતો હોય તો અહીંયા એક આપણે કયું ખાતું બનાવવાનું છે, પુનઃમૂલ્યાંકન એટલે કે નફા નુકસાન હવાલા ખાતું એને કહે છે. એવું બનાવી અને જે તે મિલકત ખાતે ઉધાર કરવાના જો વધાર થાય તો, અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા, કારણ કે એ નફો થાય છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું કરી દેવાનું, જમા. અને મિલકતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે શું કરવાના, ઉધાર, અને જે તે મિલકત ખાતે જમા કરી દેવાના. હવે આ બધી બાબતોની અંદર દેવાદાર પર ગાલખાદ અનામત હોય, વટાવ અનામત હોય વગેરેની જોગવાઈ કરવામાં આવે તો એ વખતે શું છે કે એટલું આપણે જોગવાઈ કરી છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે, ઉધાર થશે, અને જે તે જોગવાઈ ખાતે શું થશે, જમા થશે. ત્યાર પછી મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાના શું હોય, બાકી હોય, તો જે તે મિલકત ખાતે શું થાય, ઉધાર થાય. મળવાની બાકી આવક શું થશે, ખાતે ઉધાર થશે, અને અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે પણ શું થશે, ઉધાર, અને પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે, જમા. કારણ કે આ પુનઃમૂલ્યાંકન ખાતે આપણે શું બતાવવું પડે, જમા. એટલે જે તે મિલકત ખાતે બાકી આવક ખાતે ચૂકવેલા ખર્ચા ખાતે અગાઉથી એ ઉધાર કરી દેવાનું. આ આમનોંધો તમને બહુ સહેલી છે, એ આમનોંધો આવડી જવી જોઈએ જ. આમનોંધ એ જે ફાયદો થતો હોય એ પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવાનું હોય, અને એ જેનાથી ફાયદો થતો હોય એ મિલકત ખાતે શું કરવાનું હોય, ઉધાર કરવાનું હોય. એમ નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવાનું, અને જે તે મિલકત કે એનાથી જે નુકસાન થતું હોય એના ખાતે શું કરી દેવાનું, જમા કરવાનું. એટલે છેલ્લે આપણને જે તારીખે પુનર્ગઠન થાય જે વખતે સાચી પરિસ્થિતિ ખબર પડે અને એ સાચો નફો આપણે ભાગીદારોને આપી શકીએ, એ આનો હેતુ છે. કોઈ દેવાની રકમ વધે તો સ્વાભાવિક છે કે વધી એટલે પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવું, દેવાનું, ઉધાર, અને દેવા ખાતે જમા. પછી કિંમતમાં ઘટાડો થાય દેવાની તો દેવા ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. અને ચોપડે નહીં નોંધેલ દેવાની નોંધ કરવામાં આવે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને ચૂકવવાના બાકી દેવા ખાતે જમા. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવ્યું, છેલ્લે બંધ કરીને શું કરવાનું, પુનઃમૂલ્યાંકન ખાતામાં નફો હોય તો એ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા. આ બહુ જ અગત્યનું, છેલ્લે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી અને એ નફો ક્યાં લઈ જવાનો, ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતું. જો મૂડી ખાતા બનાવતા હોય તો મૂડી ખાતે, અને ચાલુ ખાતા બનાવતા હોય તો ચાલુ ખાતે. જો ખોટ હોય, બરાબર, તો એ પુનઃ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે શું કરી દેવાનું, ઉધાર કરવાનું, અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવાનું. જો આ નમૂનો છે, અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો, ઉધાર તો મિલકત ખાતે, ગાલખાદ અનામત ખાતે, દેવાદાર, દેવા ચૂકવાના ભાગીદાર, જે પુનઃમૂલ્યાંકનથી ન જે તે મિલકતથી એ થતું હોય એના ખાતે ઉધાર, એના ખાતે શું કર ઘટાડો થતો હોય એ અહીંયા ઉધાર કરવાનું પુનઃમૂલ્યાંકન ખાતે. જેનાથી નુકસાન થતું હોય, ખર્ચ થતો હોય, ઓછી કિંમત આવતી હોય, એ બધું ઉધાર થાય, અને જેનાથી ફાયદો થતો હોય એ બધું શું થાય, જમા. એટલે છેલ્લે આ જમાનો સરવાળો અને ઉધારનો સરવાળો, જો જમાનો સરવાળો વધારે હોય અને ઉધારનો ઓછો હોય તો શું થાય, નફો થાય. શું થાય, નફો. એ નફો ક્યાં લઈ જવાનો, ભાગીદારોના મૂડી ખાતે, બરાબર, એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી નાખવાનું. અને ખોટ જતી હોય, ઉધાર વધારે હોય અને જમા ઓછું હોય તો શું થાય, ખોટ. બરાબર. જો એક દાખલો છે, બહુ જ સહેલા દાખલા છે, જમીન મકાનની કિંમત 7 લાખ ગણવી, 7 લાખ ગણવી તો જમીન મકાન કેટલા હતા, 5 લાખ, 2 લાખ વધ્યા, એટલે આની અમને શું થાય, 2 લાખ ફાયદો થયો ને,
શેનાથી ફાયદો થયો? જમીન મકાન. એટલે જમીન મકાન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવો, મકાન 8 લાખ હતો 1 લાખ વધારવાના છે, તો ફાયદો થયો એટલે પુનઃ મકાન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. યંત્રોની બજાર કિંમત 2050 છે, 2,50,000, જે ચોપડી લાવવાનું નક્કી કરેલ છે. હવે યંત્રો કેટલા હતા? 4 લાખ. હવે યંત્રોની બજાર કિંમત કેટલી છે? 2,50,000, એટલે 1.5 લાખ ઓછા થઈ ગયા, બરાબર. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું કરવાના? 1.5 લાખ ઉધાર અને યંત્રો ખાતે જમા 1.5 લાખ. દેવાદારો પર 20% એટલે કે ગાલખાદ અનામતની જોગવાઈ કરો, તો દેવાદારો કેટલા છે? 1 લાખ, એના 20% એટલે 20,000 થયા, બરાબર. ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ગાલખાદ અનામત ખાતે જમા 20,000, બરાબર. એ જે લેણદારો 10,000 ચૂકવવાના રહેતા, જુઓ લેણદારો આપણા પાસે માગતા તે ફાયદો થયો એટલે એટલું શું? લેણદારો ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. મળવાના બાકી આવક 5,000, ચૂકવવાના બાકી કર 3,000ની નોંધ કરવાની બાકી છે. મળવાની બાકી આવક જુઓ બાકી હતી એટલે હવે ફાયદો થયો એટલે 5,000 શું થશે? મળવાની બાકી આવક ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ચૂકવવાના બાકી ખર્ચા પણ બાકી હતા તો નુકસાન થયું એટલે અહીંયા શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા. જો છે ને બધું કમ્પ્લીટ નોંધ આપણે મેં બોલ્યું જ છે, બરાબર. હવે એના ઉપરથી આપણે શું કરવાનું? છેલ્લે પુનઃમૂલ્યાંકનનો નફો શોધી કાઢવાનો. અને અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું બનાવી દીધું આપણે, યંત્ર ખાતે ઉધાર, ગલખાદ અનામત ખાતે ઉધાર, ચૂકવવાના બાકી ખર્ચા, અને એ અહીંયા જે જે ફાયદો થયો એ લખ્યો એટલે ટોટલ 3,15,000 હતા. એમાંથી આ ખર્ચા બાદ કર્યા નફો કેટલો થયો? 1,42,000. એ જૂના પ્રમાણમાં વેચી દીધો 2:1:1. એટલે આ ત્રણેય નફો જે હતો ભાવના, ભરત અને ભૂમેશનો, એ એમના મૂડી ખાતે શું કર્યો? જમા કર્યો, મૂડી કે ચાલુ ખાતે, બરાબર. એ લઈ જવાનું એટલે મૂડી ખાતે લઈ જવાનું, મૂડી ખાતું બનાવવાનું છે નહીં. ખ્યાલ આવી ગયો? હવે એ જ રીતે તમારે બીજું ઉદાહરણ અને ત્રીજું ઉદાહરણ તમે જાતે કરજો એટલે તમને કોઈ વાંધો પડશે નહીં. તકલીફ હોય તો યુ કેન કોન્ટેક્ટ એની ટાઈમ. ઓકે, બાય, થેન્ક યુ, આવજો.